માંડવીના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ પર લાગેલા દુષ્કર્મના આરોપમાં દિલ્હી પોલીસ અમદાવાદ આવી પહોંચી છે. દુષ્કર્મના આરોપના મામલામાં દિલ્હી પોલીસ છબીલ પટેલની પૂછપરછ કરી શકે છે. દિલ્હીની દ્વારકા પોલીસ મહિલાએ છબીલ પટેલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે એનજીઓમાં કામ અપાવવાની લાલચ આપી છબીલ પટેલે દિલ્હીની હોટલમાં તેના પર દુષ્કર્મ આચર્યું છે. ત્યારે આ જ મામલાની તપાસ કરવા માટે દિલ્હી પોલીસ અમદાવાદ આવી પહોંચી છે. તો દિલ્હીમાં દ્વારકા પોલીસ સ્ટેશનની અંદર આગે ફરિયાદ નોંધાઈ હતી, ત્યારે હાલ દિલ્હી પોલીસે હવે ગુજરાતમાં ધામા નાખ્યા છે અને છબીલ પટેલની ધરપકડ થઈ શકે છે. દિલ્હી પોલીસ અમદાવાદ આવી પહોંચી છે. આપને જણાવી દઈએ, માંડવીના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના કાર્યકર છબીલ પટેલ પર દુષ્કર્મના આરોપનો આખો મામલો શું છે. પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સામે લાગ્યા છે ગંભીર આરોપ. દિલ્હીના દ્વારકા પોલીસ મથકમાં એક યુવતીએ છબીલ પટેલ સામે ફરિયાદ નોંધાવી. યુવતીનો આરોપ છે કે છબીલ પટેલે તેના પર દુષ્કર્મ આચર્યું હતું અને તેની જાણ જો કોઈને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. પીડિતાનો આરોપ છે કે છબીલ પટેલે દિલ્હીમાં મારા પર દુષ્કર્મ આચર્યું, કામ અપાવવાના બહાને તેણે દુષ્કર્મ આચર્યું ને દિલ્હી ખાતે બોલાવી પહેલા મને કેફી દ્રવ્ય પીવડાવ્યું ને બેભાન થયા બાદ દુષ્કર્મ આચરવામાં આવ્યું. દુષ્કર્મ બાદ છબીલ પટેલે મારા ફોટા પણ પાડ્યા ને ફોટા વાયરલ કરવાની ધમકી આપી. આ ઉપરાંત નેતાઓને ફસાવવા હની ટ્રેપ કરવાનું દબાણ કર્યું ને જો આવું નહીં કરે તો મને અને મારા બાળકોને મારી નાખવાની પણ ધમકી આપી. આ આરોપની સાથે સાથે યુવતીએ પોતાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો ને ન્યાય અપાવવા માટે વિનંતી કરી છે. 2017 ફરવારીમાં એણે મને વિશ્વાસ એવો અપાવ્યો કે દિલ્હીમાં એના છેડા આવેલા છે અને ત્યાં એ મને એનજીઓ સંસ્થા દ્વારા મને કામ અપાવશે, મારા નામ રજીસ્ટ્રેશન કરાવશે. સર, મારા જેવી મહિલાઓને એ ફસાવીને ત્યાં લઈ ગયો. હું ફરવરી 2017માં એની સાથે ગઈ. એના એપાર્ટમેન્ટમાં રાત્રે 11 વાગે પહોંચી. ત્યાં પહોંચ્યા પછી એણે મને કહ્યું કે ફ્રેશ થઈ જાઉં, હું ચાય બનાવીને આપું છું. મને નહોતી ખબર કે એ ચાય છબીલ પટેલે યુવતીઓએ કરેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા. યુવતીના આરોપ પર બોલતા છબીલ પટેલે કહ્યું કે મારી આક્ષેપ કરવામાં આવ્યા છે તેનાથી મને આશ્ચર્ય થઈ રહ્યું છે. યુવતીએ કરેલી ફરિયાદ ખોટી ને રાજકારણ પ્રેરિત છે. મારી છબી એ કલંકિત કરવા માટેનું આ કાવતરું છે. પીડિતા સાથે મેં વાત પણ નથી કરી ને જે ફરિયાદ કરાઈ છે તે ખોટી છે. આરોપી મહિલા સાથે જો મારી તસવીર બની આવે તો મને ફાંસીએ ચડાવી દો. મહિલાના આરોપ પાછળ કોઈનો દોરી સંચાર લાગી રહ્યો છે ને પોલીસે તપાસમાં સંપૂર્ણ સહયોગ પણ આપીશ. એટલે 17 મે આ કોઈ વાહિયાત વાસ્તુ છે? આમાં હું કોઈ એ બેનને ઓળખતો બી નથી, મેં ક્યારે એને જોઈ પણ નથી અને હું ક્યારે મેં ટેલિફોન પર પણ વાત નથી કરી. અને બીજું વધારે કે આખા જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં હું દિલ્હી જ નથી ગયો. તમે મને ફાંસી ચડાવી દેજો. હું તમને એમ કહું છું, હું જાહેરમાં કહું છું, અગર એ બાઈક જોડે મારા ફોટોગ્રાફ હોય ક્યાંથી, અરે મેં વાત કરી હોય. ફોટોગ્રાફ તો દૂરની વસ્તુ છે, ફોટોગ્રાફ તો બાજુમાં ઉભા રહીને ફોટોગ્રાફ પડાવે, પણ મેં એની સાથે વાત પણ નથી કરી સાહેબ. તો છબીલ પટેલ સામે થયેલા દુષ્કર્મ આરોપને લઈને કોંગ્રેસે ભાજપ સામે પ્રહાર કરવાનો વધુ એક તક મળી ગઈ. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે ભાજપના નેતાઓના કારનામાની શરૂઆત કચ્છથી થઈ છે ને સીડીમાં ભાજપના કયા કયા નેતાઓ છે તેની તપાસ કરાવવાની તેમણે માંગ કરી. હું એવી આશા રાખું કે જે પ્રકારના એક પછી એક ભાજપાના કારનામાને કાવતરાને બધું ખુલી રહ્યા છે, તો એક કારનામા કાવતરાથી ગુજરાતની જનતાને ખાલી જાણવામાં એ જ ઇંતજારી છે કે ક્યાં ક્યાં નેતાઓની આમાં સીડી હતી, ક્યાં ક્યાં નેતાઓ આમાં સંડવાયેલા હતા. છબીલભાઈ ઉપર ફરિયાદ જે દાખલ થઈ છે એ ખરેખર એના જ બાબતને લઈને છે કે સીડી હસ્તગત કરવા માટે થઈ છે કે હકીકત લક્ષી છે? આ બધી તપાસ થવી જોઈએ. યુવતીના આરોપ પ્રમાણે આ સમગ્ર મામલો ફેબ્રુઆરી 2017નો છે, પરંતુ ત્યારે સવાલ એ છે કે આશરે 1.5 વર્ષ પહેલાના મામલે યુવતી છે કે અત્યારે કેમ સામે આવી?
તો બીજી તરફ છબીલ પટેલે આરોપો નકાર્યા છે ને આ સમગ્ર મામલે તટસ્થ તપાસ થવી અત્યંત જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.